નર્મદાના કેવડિયા ખાતે યોજાયેલ સ્વાસ્થ્ય ચિંતન શિબિરમાં કોરોનાકાળમાં થયેલ મૃત્યુ અંગે WHOનું અનુમાન ગણાવ્યું અયોગ્ય. બધા રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન વિરુદ્ધ પ્રસ્તાવ કર્યો પસાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ દ્વારા આયોજિત પરિસંવાદમાં યુવા ઉદ્યોગ સાહસિકોને કર્યું સંબોધન. કહ્યું, છેલ્લા 3 વર્ષથી ગુજરાત દેશમાં સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મેળવી રહ્યું છે ટોચ પર. તો સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં 300થી વધુ સ્ટાર્ટઅપને 51,83,00,000ની અપાઈ છે સહાય. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સુરતના કડોદરા ખાતેથી વન ડે વન ડિસ્ટ્રિક્ટના કાર્યક્રમનો કરાવ્યો પ્રારંભ. પેજ સમિતિ સંમેલનમાં કાર્યકર્તાઓને કર્યું સંબોધન. આગામી ચૂંટણીમાં ભાજપના સ્પષ્ટ વિજયની વાતને રજૂ કરતા કાર્યકરોને મુક્ત મને પોતાના વિચારો રજૂ કરવા કરી અપીલ. સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ. વડોદરા કોર્પોરેશને સફાઈ કર્મચારીઓ માટે લીધો સંવેદનશીલ નિર્ણય. રેડ એલર્ટ દરમિયાન બપોરના સમયે સફાઈ કામગીરી રહેશે સદંતર બંધ. તો અમદાવાદમાં પણ વાહન ચાલકોને હીટવેવથી બચાવવા બપોરના સમયે શહેરના 60 ટ્રાફિક સિગ્નલ્સ બંધ રાખવા લેવાયો નિર્ણય. ઉત્તરપ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત. અકસ્માતમાં 7 લોકોના થયા કરુણ મોત અને 2 ઘાયલ. તો મધ્યપ્રદેશના ઇન્દોરના 2 માળના મકાનમાં આગની દુર્ઘટનાથી 7 લોકોના થયા કમકમાટી ભર્યા મૃત્યુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી વ્યક્ત કરી સંવેદના. અમદાવાદમાં સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી દ્વારા આવતીકાલે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન. વિવિધ જિલ્લાના દિવ્યાંગો તેમજ રાજ્યકક્ષાના રમતવીરો લેશે ભાગ. સમારંભમાં હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદના પુત્ર અશોક ધ્યાનચંદ રહેશે ઉપસ્થિત. બનાસકાંઠાના પાલનપુરમાં કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓના પાણી પીવડાવવા માટે જીવદયા પ્રેમીઓએ હાથ ધર્યું અભિયાન. વિવિધ વિસ્તારોમાં પાણીની 100થી વધુ ટાંકીઓ મુકાવી છેલ્લા 8 વર્ષથી ચાલતા આ સેવા યજ્ઞને લોકોએ પણ બિરદાવ્યો.